સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન 2035 મંજૂર કરી દેવામાં આવ્યો છે, ત્યારે મુખ્યમંત્રીએ સુરતના વર્ષ 2035 સુધીના વિકાસની રૂપરેખા નક્કી કરી છે. ડેવલપમેન્ટ પ્લાન વિકાસ નકશાનું પ્રાથમિક જાહેરનામું મંજૂર કરવામાં આવ્યું છે. જોઈએ આ વિશેની વિગતો. આગામી 10 વર્ષ માટે સુરત અને સુડામાં સામેલ આસપાસના વિસ્તારોમાં વિકાસ કઈ રીતે કરાશે તે માટેનું પ્રાથમિક આયોજન સૂચવતા સુડાના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનને રાજ્ય સરકારે મંગળવારે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. આજે વિકાસ નકશો એટલે કે ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી અપાઈ છે તેમાં મહત્વની બાબત અમદાવાદ મુંબઈને જોડતા નેશનલ હાઈવે નંબર 8ને હવે નેશનલ હાઈવે 43 તરીકેની ઓળખ આપવી તે છે. તેની બંને બાજુ કામરેજથી પલસાણા સુધીનો વિસ્તાર હાઈ ડેન્સિટી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એટલે કામરેજથી પલસાણા સુધી નેશનલ હાઈવેની બંને તરફ 1-1 કિલોમીટરની જમીનો પર 25 કિલોમીટર સુધીની લંબાઈના વિસ્તારમાં ટીપી સ્કીમ બનાવાશે. તેમાં 45-30 મીટર પહોળા રસ્તાઓનું આયોજન કરાશે. બાંધકામ માટે 1.2 બેઝ FSI અને 4.0 સુધી પેડ FSI સુધી આપવા માટેની જોગવાઈ સામે કરવામાં આવી છે. આ ઉપરાંત વિકાસના નકશામાં ઓલપાડ, કામરેજ અને પલસાણાના 22 ગામોને સુડામાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારે મંજૂર કરેલા ડેવલપમેન્ટ પ્લાનની મુખ્ય જોગવાઈઓ જોઈએ તો સુડામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આશરે 25 કિલોમીટર લંબાઈમાં રસ્તાની બંને બાજુ હાઈ ડેન્સિટી ઝોન બનાવાશે. કામરેજ પલસાણા કોરિડોરની જમીનોમાં 4.0 સુધી FSI મળવાપાત્ર થશે. બેઝ FSI તરીકે 1.2 તથા ચાર્જેબલ FSI તરીકે 2.8 મળી 4 સુધીની FSI મળી શકશે. હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં આવતી જમીનોમાં મહત્તમ 5.4 સુધીની FSI મળવાપાત્ર થશે. શહેરની અંદર આવેલી ઔદ્યોગિક વસાહતોને શહેરની બહાર લઈ જવાના ભાગરૂપે સૂચિત ઇન્ડસ્ટ્રી શિફ્ટિંગ ઝોન તરીકે સ્પેશિયલ નોડ CGDCRની જોગવાઈઓમાં મેળવામાં આવ્યા છે. આજે સુરત એ વર્લ્ડનો ફાસ્ટેસ્ટ ગ્રોથ ફર્સ્ટ નંબરનું શહેર છે. તો જ્યારે આપણે વિકાસની વાત કરતા હોય, વિઝન 2035ની વાત કરતા હોય, તો એમાં સમય ન લાગવો જોઈએ. બીજું કે અહીંયા જ્યારે DP સરકારમાં સબમિટ કરવામાં આવ્યો ત્યારે આપણા 4000 જેવા વાંધા છે, એ વાંધા સરકારે બિલકુલ ધ્યાનમાં લીધા નથી. એનાથી બહુ મોટી તકલીફ થશે, કારણ કે અત્યારે ઘણા એવા વાંધા છે કે જ્યાં સોસાયટીઓ બની ગઈ હોય, લોકો રહેતા હોય અને સુડાના રોડ એની ઉપરથી મૂકવામાં આવેલા છે. ઘણાના મંજૂર પ્લાન છે, ઘણી જમીનો એને થઈ ગયેલી છે, ત્યાં એવા રોડો છે. ઘણી TP સ્કીમોમાં DPના રોડ બતાવે છે, ત્યાં ફાઇનલ પ્લોટ એલોટ કરવામાં આવેલા છે. આ બધી વિસંગતતાઓ ઘણી હતી. આ વાંધા અંગે અમે સરકારને વારંવાર મૌખિક રજૂઆત કરી છે, લેખિત રજૂઆતો કરી છે અને સુરતના તમામ ધારાસભ્યોને અમે લેખિતમાં આપેલું હતું કે સરકાર ટૂંક સમયમાં હમણાં DP જાહેર કરવાના છે, તો તમે સરકારનું ધ્યાન દોરજો, CM સાહેબનું ધ્યાન દોરજો. અને છેલ્લે અમે પણ છેલ્લા 4 દિવસ પહેલાં જ અમે સરકારને લેટર લખ્યો હતો, DP મંજૂર કરતા પહેલાં અમારું ખાસ આ તમે વાંધાઓ ધ્યાનમાં લેવા જ જોઈએ. 120 મીટર પહોળા આઉટર રિંગ રોડની લાઇન દોરીનો યોગ્ય રીતે વિકાસ થાય તેવા હેતુ સાથે ઓલપાડ તાલુકાના સાંધિયેર, માધર, પરિયા, સિવાણ, ભારૂડી, કારેલી, સાયણ, કુડસદ વગેરે મળી 20 જેટલા ગામો અને પલસાણા તાલુકાના ભૂતપોર અને કણાવ એમ 2 ગામો મળીને કુલ 22 ગામોને સુડાની હદમાં સમાવિષ્ટ કરાયા છે. તો રિઝર્વેશનોની જરૂરિયાત માટે કન્સલ્ટેટિવ કમિટી બનાવાઈ છે. સુડાના ડેવલપમેન્ટ પ્લાન 2035માં સૂચવાયેલા રિઝર્વેશનોની જરૂરિયાતના બાબતે ચકાસણી કરી અભ્યાસ કરવા સ્થાનિક કક્ષાએ એક કન્સલ્ટેટિવ કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં સુડાના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સુરત જિલ્લા કલેક્ટર, સુડાના કારોબારી અધિકારી, સુરત પાલિકાના ડેપ્યુટી કમિશનર, સુડાના અધિક મુખ્ય ટાઉન પ્લાનરને સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિકાસ નકશો 2035ની જાહેરાત કરી છે. તેમાં પેડ FSI 4 સુધીની આપવાની વાત છે, જ્યારે આઉટર રિંગ રોડની પણ વાત છે. આ ઉપરાંત ઓલપાણ અને કામરેજના જે 22 ગામો છે તેને પણ સુડામાં સમાવવાની જાહેરાત કરી છે. હવે આ વિકાસ નકશાની જાહેરાત સાથે જ ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે અને તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે 2019 જીતવા માટે ઉદ્યોગો અને બિલ્ડરોના ખોળે સરકાર બેસી છે, ત્યારે ફરીથી 2016ની જેમ આ વિકાસ નકશો કોર્ટના દ્વારે જાય છે અથવા તો તેનો અમલ થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન વિજય ભૈસાણે સાથે રાજા શેખ, મંતવ્ય ન્યૂઝ, સુરત.